મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરની અંદર છંદો સમ ઉદાહરણ નંબર 25 આટલું આપણા સિલેબસની અંદર છે ઉદાહરણ 22 23 24 અને 25 અને એ પ્રમાણે જે સ્વાધ્યાયમાં કર્યા છે એટલા એટલા દાખલા આપણા આ ચેપ્ટરમાં સિલેબસમાંથી છે એટલે એટલા આપણે કરવાના છે બાકીના જે રહ્યા છે એ આપણા સિલેબસમાં નથી 30% સિલેબસ કટ થયો પછી પણ એ આપણે પાછળથી કરીશું બરાબર છે પણ અત્યારે જેટલું ફિઝિકલ મળીશું ટ્યુશનમાં કે સ્કૂલમાં ત્યારે આપણે એ બધું કરાવી દઈશું તમને ભલે એક્ઝામ ન આવવાનું હોય તો પણ પણ અત્યારે આપણે જેટલું નેસેસરી છે એને આપણે વધારે પ્રાયોરિટી આપીએ ઉદાહરણ નંબર 25 પાના નંબર 190 ભવ્ય અને દીપ 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે 31/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવાળું નીચે મુજબ છે પ્રોવિડન્ટ ફંડ 20,000 દેવ લેણદાર 80,000 દેવ કારીગર વળતર અનામત ચૂકવાનું અનિશ્ચિત એટલે અનામત એને ટીક કરી દેવાનું મૂડી ખાતા ભવ્ય 1,00,000 દીપ 1,30,000 એ પણ મૂડીમાં આવશે ચાલુ ખાતા ભવ્ય 80,000 અને દીપ 60,000 એ પણ મૂડીમાં જ આવશે મિલકત બાજુ બેંક 40,000 વાસ્તવિક મિલકત દેવાદાર 60,000 વાસ્તવિક મિલકત સ્ટોક વાસ્તવિક મિલકત 40,000 મકાન 3,00,000 વાસ્તવિક મિલકત અને રોકાણો 70,000 એ પણ વાસ્તવિક મિલકત કોઈ અવાસ્તવિક મિલકત નથી હવે આમાં છે ને ચાલુ ખાતા આપેલા છે એટલે આપણે મૂડી ખાતામાં મૂડી સિવાયની જે વિગતો જે આપણે લખીએ એ બધી ચાલુ ખાતામાં લખવાની બરાબર 1/4/17 રોજથી વેદાંતને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો પ્રવેશની શરતો નીચે મુજબ હતી વેદાંત રૂપિયા 25,000 તેનું અંગત ફર્નિચર પેઢીમાં લાવશે એટલે ભાગીદાર અહીંયા રોકડની જગ્યાએ ફર્નિચર લાવે છે તો રોકડ લાવે તો આપણે આમનું શું લખીએ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે તેની જગ્યાએ ફર્નિચર લાવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે લેણદારોમાં 40,000 વેદાંતને ચૂકવવાના છે જે તેના મૂડી ખાતે જમા કરવા વેદાંતનો ભવિષ્યમાં નફામાં ભાગ 1/5 રહેશે વેદાંત પાગડી પેટે 30,000 રોકડા લાવશે પેઢીની પાગડીનું મૂલ્યાંકન 2,00,000 કરવામાં આવશે ઉધાર ખરીદીના 10,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના છે આખા સ્ટોકમાં આ માલનો સમાવેશ ખરીદ ખાતે નોંધવાના બાકી છે આખા સ્ટોકમાં આ માલનો સમાવેશ થયેલ છે 30,000 સ્ટોકની બજાર કિંમત 24,000 છે કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 છે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 16,000 નોંધવાનું બાકી છે પ્રવેશ બાદનું પાકું સરળ તૈયાર કરો તો પહેલા આપણે મૂડીની વર્ગીકરણ તો કરેલું છે મૂડીની અને ચાલુ ખાતાની બાકી લખી દઈએ મૂડીની બાકી મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 1,30,000 ચાલુ ખાતાની બાકી બાકી આગળ લાવ્યા જમા બાજુ 80,000 અને 60,000 અનામત આપણે ભાગીદારને વેચી દઈએ અનામત છે જો કારીગર વળતર અનામત હવાલો આપેલો છે તો હવાલો આપેલો છે એટલે પહેલા હવાલાની રકમ મૂડી દેવા બાજુ લખીએ નંબર 8 છે લખીએ મૂડી ખાતા ભવ્ય દીપ અને વેદાંત કારીગર વળતર અનામત 24,000 હવે જો અંદર કેટલું છે પાકા સલામત 40,000 છે એમાં 24,000 જવાબદારી નક્કી થઈ એટલે 24,000 વપરાયા એટલે 16,000 વૈધા એટલે ભાગીદારને વેચી દઈએ બરાબર વૈધા એટલે ભાગીદારને વેચી દઈએ મૂડી ખાતાની જમા બાજુ વેચતાની જગ્યાએ ચાલુ ખાતાની જમા બાજુ કારીગર અકસ્માત વળતર અનામત 40,000 માઇનસ 24,000 એટલે 16,000 ને આપણે વેચવાના કયા પ્રમાણમાં જૂનું પ્રમાણ 5:3 એટલે 8×16 એટલે 10,000 અને 6,000 ચાલો હવે બીજું કોઈ અનામત નથી મિલકત બાજુ પણ કઈ નથી બેંક ખાતાની બાકી લખી દઈએ બાકી આગળ લાવ્યા 40,000 ચાલો આગળ હવે વેદાંત 50,000 તેનું અંગત ફર્નિચર પેઢીમાં લાવશે તે ફર્નિચર લાવશે તેની નોંધ શું થશે ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે બરાબર તો અહીંયા લખી દઈએ આપણે
વેદન દ્વારા લાવવામાં આવે ફર્નિચર ની લખો તો પણ ચાલે, એટલે આમનો ની લખો તો પણ ચાલે, પણ પહેલી વખત આવે છે એટલે આપણે લખી રાખીએ. પરીક્ષામાં લખવાની જરૂર નથી. ફર્નિચર ખાતે ઉધાર તે વેદાંગના મૂડી ખાતે 50,000. ફર્નિચર ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ, સોરી ફર્નિચર ફર્નિચર પાકા સરવામાં આવશે. પાકા સરવામાં ફર્નિચર આપેલું હોય તો તેની અંદર આ ઉમેરી દેવાનું, પણ પાકા સરવામાં આપેલું નથી એટલે 0 વત્તા વેદાંગ લાવેલ 50,000 એટલે 50,000. તે મૂડી ખાતે એટલે મૂડી ખાતાની જમા બાજુ ફર્નિચર ખાતે. ચાલો આગળ. લેણદારોમાં 40,000 વેદાંગને ચૂકવવાના છે જે તેના મૂડી ખાતે લઈ જવા. એટલે લેણદાર જે અંદર આપેલા છે, લેણદાર એટલે ચૂકવવાની બાકી રકમ હોય તે, તો અહીંયા જ્યાં ચૂકવવાના છે એમાં 40,000 વેદાંગને ચૂકવવાના. તો પેઢી એ ભાગીદારને ચૂકવવાની રકમ ક્યાં લખે? મૂડી ખાતે. તો અમે લેણદારમાં લખાયેલા છે, લેણદારમાંથી કાઢી નાખીએ ને મૂડી ખાતે આપણે લઈ જઈએ. લેણદાર 80,000 માઇનસ વેદાંગ ખાતે 40,000 એટલે ઇનર કોલમમાં રહેવા દઈએ, કારણ કે જે લેણદારનો એક હવાલો બાકી છે. 40,000 ને વેદાંગના મૂડી ખાતે લઈ જાવ એટલે મૂડી ખાતાની જમા બાજુ લેણદાર ખાતે 40,000. આગળ. વેદાંગનો ભવિષ્યમાં નફામાં ભાગ 1/5 રહેશે, એટલે આપણે જ્યારે જરૂર પડે ત્યારે યુઝ કરીશું. વેદાંગ પાઘડી પેટે 30,000 રોકડા લાવશે. બરાબર, અહીંયા ભાગીદાર 30,000 રોકડા લાવશે, પણ એના ભાગની પાઘડી પેટે એવું નથી લખેલું, કુલ પાઘડી પણ આપેલી છે. જો નંબર 5માં તો લાસ્ટ દાખલાની અંદર પણ આપણે જોઈ ગયા કે પહેલા કુલ પાઘડી આપેલી હોય, બરાબર છે, તો પહેલા વેદાંગના ભાગની એટલે કે નવા ભાગીદારના ભાગની પાઘડી નથી કરવાની. વેદાંગના ભાગે 40,000 પાઘડી આવે, એમાંથી 30,000 રોકડા લાવે એટલે 10,000 રોકડા નહીં લાવે. જે રોકડા લાવશે તેના માટે આપણે નોંધ લખશું રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતાની જગ્યામાં ચાલુ ખાતા આપેલા છે એટલે ભાગીદારના ચાલુ ખાતે, અને રોકડા ન લાવે તેના માટે જૂના ભાગીદાર નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. બરાબર, તો પહેલા આપણે લખીએ નોંધ. રોકડ રોકડમાં લાવેલ પાઘડી એની નોંધ લખીએ. રોકડ ખાતે ઉધાર તે ભવ્યના ચાલુ ખાતે તે ચાલુ ખાતે સોરી દીપના ચાલુ ખાતે 30,000. હવે એને કયા પ્રમાણમાં વેચવાના? ત્યાગ. તો ત્યાગ અહીંયા આપેલ છે, તો જો ત્યાગ આપેલો નથી, ત્યાગ નહીં આપેલો, ત્યારે બે ઓપ્શન, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અથવા નોંધ લખવાની. તો નવું પ્રમાણ આપણને છે નથી એટલે આપણે નોંધ લખીએ. નોંધ અહી નવું પ્રમાણ અને ત્યાગ આપેલ નથી, તેથી જૂનું પ્રમાણ જ ત્યાગ બનશે. એટલે જૂનું પ્રમાણ છે 5:3. જૂનું પ્રમાણ 5:3 છે એ જ શું થશે? ત્યાગ બનશે. તો એને આપણે વેચી દઈએ 30,000 ને. 30,000 ભાગ્યા 8 × 5 18,750 ને
11,250 રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ ભવ્યના મૂડી ખાતે સોરી ચાલુ ખાતે પગડી 18,750 વેદાંગના સોરી દીપના ચાલુ ખાતે પગડી 11,250 ચાલુ ખાતાની જમા બાજુ રોકડ ખાતે જે પાવડી ના લાવે તેના માટે રોકડમાં ન લાવેલ પાવડી તો લખીએ ની આમ નોંધ એના માટે વેદાંગના ચાલુ ખાતે ઉધાર થી ભવ્યના ચાલુ ખાતે થી દીપના ચાલુ ખાતે હવે ત્યાગના પ્રમાણમાં ત્યાગ કેટલો 5:3 10,000 રોકડમાં ન લાવેલ પાગડી કેટલી તો કે 4,000 માંથી 30,000 રોકડમાં લાવેલા એટલે 10,000 10,000 ને આપણે ત્યાગમાં વેચીએ 10,000/8×5 6,250 અને 3,750 ચલો વેદાંગના ચાલુ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ છ 250 દીપના ચાલુ ખાતે 3,750 ચાલુ ખાતાની જમા બાજુ વેદાંગના ચાલુ ખાતે 6,250 અને 3,750 આગળ પતી ગયું પેઢીની પગડીનું મૂલ્યાંકન પણ આવી ગયું ઉધાર ખરીદીના 10,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે એટલે ઉધાર ખરીદના 10,000 લેણદારમાં નોંધવાના બાકી છે આખા સ્ટોકમાં સમાવેશ થયેલો છે એટલે સ્ટોકમાં તો ગણાઈ ગયેલા છે એટલે આપણે ઉધાર ખરીદીના 10,000 લેણદારમાં નોંધવાના બાકી છે ઉધાર ખરીદી કરેલી એટલે અહીંયા લખી દઈએ ઉધાર ખરીદી 10,000 એટલે 12,50,000 જોજો આ લેણદાર હોય તા એટલે નુકસાન થયું દેવું હોય એટલે નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ લેણદાર ખાતે 10,000 સ્ટોકમાં સમય ગયેલા એટલે એનો અર્થ એ થયો કે ઉધાર ખરીદી કરીએ તો માલ આવે એટલે એક વસ્તુ સ્ટોકમાં ઉમેરવી પડે ને બીજી વસ્તુ શું કરવું પડે લેણદારમાં ઉમેરવી પડે પણ સ્ટોકમાં તો સમાવેશ થઈ ગયો એટલે લેણદારમાં આપણે ઉમેરી દીધું 30,000 સ્ટોકની બજાર કિંમત 24,000 છે તો લખીએ આપણે સ્ટોક છે આપણી પાસે કેટલો 4,000 હવે એમાંથી 30,000 નો જે સ્ટોક છે એની બજાર કિંમત 24,000 એટલે 6,000 રૂપિયા બજાર કિંમત ઓછી થશે એટલે ઘટાડો 6,000 એટલે 34,000 બરાબર એટલે થઈ ગયું ને કે 4,000 નો સ્ટોક છે એમાંથી 10,000 ના સ્ટોક ની બજાર કિંમત તો 10,000 જ છે બીજો જે 30,000 નો છે એની કિંમત 24,000 એટલે 34,000 સ્ટોક થઈ ગયો સ્ટોકમાં ઘટાડો થાય એટલે એ પણ નુકસાન થવાનું એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ સ્ટોક ખાતે 6,000 આગળ કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 નક્કી થઈ હતી આવી ગયું રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 16,000 મિલકત લેણા બાજુ રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 16,000 બીજી નોંધ પૂર્ણ મૂલ્યાંકનની જમા બાજુ મળવાનું બાકી વ્યાજ
હવાલા પૂરા છે, પાકા સરામાની વિગત લખી દઈએ, મૂડી દેવા જે બાકી છે, પ્રોવિડન્ટ ફંડ 20,000, લેણદાર આવી ગયું, બીજું બધું આવી ગયું, મિલકત પછી બેંક આવી ગયું, દેવાદાર બાકી છે. પછી સ્ટોક આવી ગયું, મકાન બાકી છે, મકાન 3,00,000, અને રોકાણો 70,000. ચાલો પ્રતિયુ સરવાળા કરીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું બેઠું બંધ થઈ જશે, એમાં કોઈ તફાવત આવતો નથી. મૂડી ખાતા બંધ કરીએ, 1,00,000, 1,30,000, 90,000. બાકી આગળ લઈ ગયા, અહીં લઈ આવીએ, 1,00,000, 1,30,000, 90,000, 3,00,000, 20,000. ચાલુ ખાતા બંધ કરીએ, 1,15,000. 66,000. બાકી આગળ દઈ ગયા, આમાં અવાજ ન વધી જાય. આ બાકી આ બાજુ જે આવી એ મૂડી દેવા બાજુ. ચાલુ ખાતા બી સોરી ભવ્ય ને દીપ, 1,15,000 અને 81,000. ને વેદાંતનું આ ખાતું બંધ કરી દેવાનું, સરખો થઈ જવો જોઈએ. બરાબર, હવે સ્વાધ્યાયની અંદર તમારે પ્રશ્ન નંબર 13 કરવાનો છે. બરાબર, નહી સોરી 13 નહી, પ્રશ્ન નંબર 14 તમારે કરવાનો છે. પ્રશ્ન નંબર 14 સ્વાધ્યાયની અંદર, બરાબર, અને એ મને મોકલવાનો છે. આવતીકાલે હું તમને વેકેશન ની અંદર જે હોમવર્ક કરવાનું છે એનું PDF તમને મોકલી આપીશ, એ પ્રમાણે તમારે કરીને વેકેશન પછી બતાવવાનું રહેશે. બરાબર.